નમસ્કાર સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી કૃપાળુ પરમાત્માના તેમજ જગદંબાના ચરણોમાં પ્રાર્થના આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ બનાવી અને બનાવીએ અને દિવસને મંગલમય બનાવીએ તે પહેલાં સૌને સદ્બુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર ઓ ભૂર્ભુવા તુર્વારીણ્ય ભરગો દેવસ્ય ધીમહિધ પ્રચોદયાત આજનો ઋષિ સંદેશ છે પોતાની આંતરિક સ્થિતિને ઉચ્ચ બનાવો સફળ પ્રગતિશીલ વિકાસોન્મુખ અને સન્માનિત જીવન જીવવાની જેમને પણ ઈચ્છા હોય તેમણે તેની અંદર છુપાયેલા સામર્થ્યના બીજોને અંકુરિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ વિકસિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તે સામાન્ય રીતે ઉપેક્ષિત પડી રહે છે લોકો બાહ્ય સાધનોમાં સફળતાઓની સંભાવના કે કામનાઓની પૂર્તિનો આધાર શોધે છે પરંતુ એ ભૂલી જાય છે કે આધાર તે આધાર બહાર નહીં પણ આપણી અંદર જ છે જેનાથી વ્યક્તિત્વને વિકસિત કરી શકાય છે અને સફળતાઓના બારણા ખુલે છે એ સંભાવનાઓનો આધાર પોતાની અંદર જ છે બહારના સાધનોની વ્યક્તિઓના સહયોગની તથા પરિસ્થિતિઓની અનુકૂળતા જરૂર રહેશે જ અને સફળતા માટે તે ભેગા કરવાનો પ્રયત્ન પણ બાહ્ય ક્ષેત્રમાં કરવો પડશે પરંતુ માત્ર એટલાથી જ કામ ચાલવાનું નથી એ બધા સાથે મૂળ આધાર પર પણ ધ્યાન આપવું પડશે અને તે છે પોતાનું પરિષ્કૃત વ્યક્તિત્વ વ્યક્તિત્વની વ્યાખ્યા પ્રખાર મનસ્યુતા અને પ્રયત્નોની સમસોળતા રૂપે જ કરી શકાય છે આપણી મનસ્થિતિ છીછરી ના હોવી જોઈએ કે ના અસંતુલિત આંતરિક પરિસ્થિતિને યોગ્ય બનાવવાનું પહેલું ચરણ પૂરું થતાં જ બાહ્ય પરિસ્થિતિઓમાં આશાજનક અનુકૂળતા ઉત્પન્ન થાય છે અને પ્રગતિનો પથ અનવરત હર હંમેશ ખૂલતો જાય છે પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ જ્યોતિ જાન્યુઆરી ઓગણીસો પિંચોતેર પૃષ્ઠ એકત્રીસ મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી તેમજ ગાયત્રીની દિવ્ય અનુકંપાથી મોકલવામાં આવ્યો છે આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદભુત સંભાવનાઓ રહેલી છે તો આ સંદેશને આપશ્રી વળ સાંભળ્યો અણ નહીં કરતા તેને પોતાના ગ્રુપમાં સંબંધીઓમાં સ્નેહીજનોમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે જય શ્રી કૃષ્ણ